રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર, મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે કે ન આવવું જોઈએ. 11 મેના રોજ આપેલા આ નિવેદન સામે ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લીવવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલે શું કહ્યું તે સાંભળો. હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલું જ નહીં, ઘરની વાત ઘરમાં ન રહેવા અંગે નરેશ પટેલે અફસોસ વ્યક્ત કર્યો. આ દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતી. પાટીદારોના સરદાર કોણ તેવું પૂછતા નરેશ પટેલે કહ્યું કે પાટીદારો નક્કી કરશે. જો કે રાજકારણ અંગે તેમણે ખાસ વાત કરી. મુખ્ય મુદ્દો તો આ 1.25 મહિનો જૂનો છે, અને પાછું 1.25 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે, એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે. મહત્વનું છે કે રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસને અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં લીવવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.